ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं शंकराचार्यं केशवं बालरायणं श्रुतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेदि विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अष्टमीदे आदित्य याज्ञवल्क्य चंद्रमसि अष्टमीते शान्ते नौ शान्तायां वाचि किं ज्योतिरेवायं पुरुषैति आत्मैवास्य ज्योतिर्भवतीति आत्मनैवायं ज्योतिषा आस्ते पल्येते कर्म कुरुते विपल्येति ते। आत्मा स्वयं ज्योति छे स्वयं प्रकाश छे जेने पोताने प्रकाशित थवानी जरूरियात वगर अन्य सरल प्रकाशित करे छे एवो चैतन्य स्वरूप छे ब्रह्म छे ये हूँ ब्रह्म छु अहम ब्रह्मास्मि अहम ब्रह्मास्मि महावाक्य हूँ ये विस्तार थी निरूपण कर रहा छे ग्रंथकार एवं महावाक्य योग्यता महावाक्यार्थ योग्यता दर्शिता अगले चर्चा बता हम के रहते हूँ ब्रह्म हो सको महावाक्यार्थ तू ब्रह्म से महावाक्य अर्थ है हूँ ब्रह्म से अर्थ है योग्यता होते हाँ हूँ ब्रह्म होने योग्यता धराव छु भले मानव ऐसा ख्याल से हो अल्पताना तुच्छताना दीनहीन अवख्याल भले से हो जागृत अवस्था पर जयरे स्वप्न अवस्था नु आयोजन करवा आवे छे तो जो सको कि नहीं स्वप्न में हूँ पर ईश्वर समान छु हूँ पर जगत में सर्जन कर स्वप्न जगत में सर्जन करना पालन करना लय करना छु हूँ पर चैतन्य छु आ उपाधि वास्तव में भिन्न नहीं हूँ उपाधि भिन्न छु उपाधि भिन्न नहीं आम चैतन्य ऐक्य उपाधि अभिन्नता अने जोड़े जोड़े आत्मात्मा ऐक्य अद्वितीयत्व बता दो पजी कहीं कहा सर्व संसार मिथ्या से अनात्मा मिथ्या हो तो आत्मा ऐक्य संभवित है द्वैत मिथ्या हो तो अद्वैत सत्य हो अब अद्वैत ही सत्यता बताओ पड़े द्वैत नु मिथ्या तो बताओ पड़े द्वैत कहो जगत कहो नाम रूपात्मक जगत ये तो सर्व आ मन की कल्पना से मन अध्यारोप से उषावधि कहो
જ્યારે મન હોય છે ત્યારે આ જગત હોય છે, મન નથી હોતું ત્યારે જગત હોતું નથી. મન છે જગત છે અન્વય, મન છે સંસાર છે અન્વય, મન નથી સંસાર નથી. જગત હોય કે ના હોય આપણે તો જગત સાથે ચિંતા નથી. શોક અને મોહ નામ સંસાર, મન છે તો શોક મોહ છે, મન નથી તો શોક મોહ નથી. આમ અન્વય અને વ્યતિરેક બતાવવા માંગે છે. આત્મની સંસાર ઉપલબ્ધિ મનોન્વય એવ મનોવ્યતિરેકે તદ અદર્શનાર્થ. આત્મામાં સંસાર અનુભવ છે એ મનને કારણે છે, કારણ કે મન નથી ત્યારે સંસારનો અનુભવ નથી. એને માટે સમજાયું આ મનને અગ્નિ સાથે સરખાવ્યું, ત્રણ પ્રકાર મન વ્યતિરેક બતાવ્યો કે મન ના હોત કેવી રીતે સંસાર નથી. ત્રણ અવસ્થામાં મન નથી, મન જ્યારે લય થઈ ગયો હોય કે બાધ થઈ ગયો હોય ત્યારે મન નથી, ઉપદ્રવ કરનારું મન નથી. અજ્ઞાની મન ઉપદ્રવ કરે, એ ઊંઘી ગયું હોય તો ઉપદ્રવ ના કરે, અને જ્ઞાની મન હોય તો પણ ઉપદ્રવ ના કરે. ઉપદ્રવ કરનાર મન નથી, અજ્ઞાન છે. પણ સમજો કે મનને આપણે નષ્ટ કરવાનું નથી, અજ્ઞાનને નષ્ટ કરવાનું છે. આમ અજ્ઞાન સહિતનું મન ઘણો ઉપદ્રવ કરે, પણ અજ્ઞાન રહિતનું મન છે તો આપણું ભૂષણ બની જાય, કોઈ દૂષણ નથી. તો આ ત્રણ અવસ્થામાં મન નથી, મનનો લય બતાવે, વ્યષ્ટિનો સમષ્ટિમાં લય થઈ જાય. જેમ કે ઉપાસના કરવાને કારણે આ મન છે હિરણ્ય ગર્ભમાં સમષ્ટિમાં લીન થઈ જાય. બીજું સુષુપ્તિમાં મન પોતાના કારણમાં અજ્ઞાનમાં લીન થઈ જાય, ત્યારે પણ ઉપદ્રવ કરનારું મન હાજર નથી. તો સુષુપ્તિમાં આપણને કંઈક કાળા પર્યંત મુક્તિનો અનુભવ થાય. તો મન જ્યારે હિરણ્ય ગર્ભમાં લીન થઈ ગયો હોય, બ્રહ્મલોક હોય, ત્યારે પણ જ્યાં સુધી બ્રહ્મલોક છે ત્યાં સુધી મુક્તિનો અનુભવ છે. એ પણ શાશ્વત મુક્તિ નથી, પણ મુક્તિ થાય, અતિ મુક્તિ. સુષુપ્તિમાં મન લીન થયું ત્યારે મુક્તિનો અનુભવ છે, તત્કાલીન મુક્તિનો અનુભવ છે. પણ બંને અવસ્થામાં મનના પેલા સંસ્કારો અકબંધ હોવાને કારણે વળી પાછું એ અવસ્થા ચાલી જાય, એટલે પેલો સંસાર પાછો આવે. પરંતુ ભસ્મી કૃતે યથાકાશ્ય જાતમ મનની ક્ષયમ ગતઃ. એક તો અંગારા હોય એ રાખથી છવાઈ ગયા હોય ત્યારે પોતાનું કાર્ય ન કરી શકે, પરંતુ અંગારા જતા રહે એટલે વળી પાછું પોતાનું કાર્ય ચાલુ કરી દે. તેવી રીતે આ મન સમષ્ટિમાં લીન થયો ત્યારે પોતાનું કાર્ય ન કરે, પછી પાછું કરે. સુપ્તે મૃતો જંતુના કર્મ અભાવિભૂતિ. સુષુપ્તિમાં મૃત્યુમાં પણ કર્મની અભાવરૂપી રાખ જામી ગઈ હોય છે, મન પર માટે કોઈ ઉપદ્રવ કરતો નથી. ઉદ્બોધે કર્મસ્થાને પુનઃ કુર્વંતિ સર્વદા. આમાં રાખ કઈ છે તો મન ક્યારે સર્જન કરે છે કે મન કર્મની મદદથી સર્જન કરતું હોય છે. મને સર્જન કરવા માટે સંસ્કાર જોઈએ, કર્મ જોઈએ. સ્વપ્નમાં મન સર્જન કરે છે, કારણ કે એ સ્વપ્નનું સર્જન કરનારા કર્મ હોય છે. સુષુપ્તિમાં એ કર્મ હોતા નથી, એટલે સર્જન કરવા માટે મન પાસે સામગ્રી જોઈએ એ સુષુપ્તિમાં નથી, અને માટે સુષુપ્તિમાં કોઈ ઉપદ્રવ નથી. એ કર્મના અભાવને રાખ સાથે સરખાવવામાં આવે. અંગારા પર રાખ છવાઈ ગઈ હોય તો અંગારા
बाड़ावानू के प्रकाशित कर्म काम न करे तीव्रत मन पर कर्मना अभाव रूपी राख जाए छवाई के होय त्यारे सर्जन करवानू पोतानू काम न करी सके। पर जो जागृत था एक कर्म अमर राख दूर थई तो अग्नि जे रीते बाळे के प्रकाशित थाय मन पण स्वप्नमां के आ जागृतमां सर्जन करे रोज रोज राख छे सुषुप्तिमां वो प्रलय राख छे पेली प्रलयमां ए दूर थाय तो वळी सर्जन थाय। त्रिजु दृष्टांत आप्युं भस्मीकृत आकाश जात मनि क्षय गत है। तो त्रिजु दृष्टांत आप्युं के हवे राखनी की संभावना ज नथी। जितलो काष्ठ छे बधाने बाळी लीधो अग्नि है हवे ए काष्ठ तो गयो ए क्यारे पाछू ना आवे। तेवी रीते ज्ञान रूपी अग्नि वळे ब्रह्मा ज्ञानाग्निना दग्धे स्वात्मा ज्ञाने तथैव हि। ब्रह्म ज्ञान अग्नि वळे स्वात्मा नु अज्ञान जरे भस्म थई गयो। अज्ञान या लाकड़ा स्थाने छे ज्ञान अग्निना स्थाने छे। तो ज्ञान होय मन में अखंडाकार हूँ ब्रह्म छे प्रकार नहीं अखंडाकार वृत्ति रूप में तो एवं ज्ञान जैसे आ सर्व अज्ञान रूपी काष्ठ ने बाड़ी नाखे तेरे मन नो बाध थई गयो एटले मन की सत्यता जती रही। लयमां ने प्रलयमां मन की सत्यता रही जाए ज्ञान ने कारण पण ज्ञान थी मन की कोई सत्यता नहीं मन ने बाध थई गयो अंते थी पण फरी कोई सर्जन नहीं फरी कोई जन्म नहीं मुक्त मोक्ष प्राप्त थयो। पेली बे अवस्थामां तात्कालिक मोक्ष प्राप्त थयो आ तो नित्य मोक्ष प्राप्त थयो। जायमानेषु भूतेषु मुक्तो नैव प्रजायते। भले बीजा बधा अज्ञानी लोको वळी पाछो जन्म धारण करे पण अज्ञानी पुरुष से न प्रजायते एने फरी जन्मवानो नथी। आ श्लोकमां समजाव्यो के मन नथी तो संसार नथी એને કહેવાય વ્યતિરેક। પછી સમજાવ્યું છે મન છે તો સંસાર છે એને કહેવાય અન્વય। એવો મનો વ્યતિરેક સંસાર વ્યતિરેકો દર્શિત 381 પાર પર 306માં શ્લોક થી આગળ વધીએ તો ટીકાકાર છેલ્લી પંક્તિમાં કહે છે એવો મનો વ્યતિરેક સંસાર વ્યતિરેકો દર્શિત। આ પ્રકારે મનના અભાવમાં સંસારનો અભાવ બતાવવામાં આવે અથવા મનોન્વયે સંસારાન્વય પ્રપંચ હવે વિસ્તારે સમજાવ્યા છે કે મન છે તો સંસાર અન્વય કહેવાય મનો અન્વયે મન હાજર છે તો સંસાર છે પ્રપંચ એ વસ્તુ વિસ્તારે સમજાય તત્રાપે સ્વપ્ને सूक्ष्माम सृष्टिम जागृतितु स्थूलाम सृष्टिम आत्मा मनोविशिष्ट करो देति। स्वप्नम आत्मा सूक्ष्म सृष्टि नु सर्जन करे छे जागृत में ही आत्मा स्थूल सृष्टि नु सर्जन करे व्यावहारिक सत्ता स्थूल सृष्टि कहो व्यावहारिक सत्ता कहो ईश्वर सृष्टि कहो। तो मन जागृत अवस्था में आ सर्जन करे स्वप्न अवस्था जीव सृष्टि कहो सूक्ष्म सृष्टि कहो प्रातिभासिक सत्ता कहो। तो आत्मा ये मन ने मदद थी यूं सर्जन आत्मा सर्जन करे मनोविशिष्ट आत्मा करोति सृष्टि करोति। आ मन थी विशिष्ट थयेलो आत्मा मन सहित नो आत्मा छे ये सर्जन भाई आत्मा स्वयं सर्जन ना करे करवा माटेनी पासे मन रूपी साधन छे। तो ये आत्मा मन मदद थी मन रूपी साधन दी स्वप्न में सूक्ष्म जगत नु सर्जन करे छे जागृत में स्थूल जगत नु सर्जन करे छे। इति दृष्टांत एने स्पष्ट है ये दृष्टांत ने समझावे छे। जो व्यतिरेक मारे अग्नि नु दृष्टांत आपे हवे अन्वय मारे में दृष्टांत आपे ये अग्नि नु दृष्टांत आपे
306 श्लोक में कहे तो चार श्लोक में समझाया निदाग शर्वरी काले तेज इंधन वर्जितम् न प्रकाशम हि संतापम् कुरुते सर्वदेहिनां। निदाग शर्वरी काले, निदाग एटले के ग्रीष्म उनाळो, शर्वरी रात्रि उनाळो रात्रि गर्मी होय, के बाफ होय, गर्मी होय એટલે અગ્નિ છે, ઉનાળા રાત્રે અગ્નિ છે, પણ પ્રકાશમ ન કુરુતે, તેજ ઇંધન વર્જિતમ, પ્રકાશમ ન કુરુતે, એ રાત્રિમાં જે પેલો ગરમી હોય છે ને અગ્નિ, એ આપણને શું કહેવાય કે ભાઈ સંતાપમ કુરુતે, સંતાપ આપે રાત્રે, જે છે અગ્નિ કહો, ગરમી કહો, કેવો છે પ્રકાશ વર્જિત, તો અગ્નિના બે ગુણ છે, પ્રકાશ અને સંતાપ, અથવા જ્વલન, બાળકો એટલે સંતાપ કરો, ઘામ થો વગેરે, તો ઉનાળાની રાત્રે જે અગ્નિ જે છે પ્રકાશ વગરનો અગ્નિ છે, પણ એનું દહન કાર્ય કે એટલે ગરમ કરવાનું કાર્ય કરે છે, એ કઈ રીતે આપણે અનુભવ પડે, કેવી રીતે આપણને ઉકળાટ થતો હોય છે, બફારો થતો હોય છે, એવું અગ્નિ કરે છે, યથા ગ્રીષ્મ ઋતુ રાત્રિકાલે તેજ ઉષ્મ રૂપમ પ્રકાશયનમ સંતાપ માત્રમ કાર્યમ ઇંધન અનપેક્ષમેવ કરોતી। તો બળતરાની અપેક્ષા વગર જ ઉનાળાની રાત્રે અગ્નિ બળતણની અપેક્ષા વગર ગરમ કરવાનું કાર્ય કરે છે। સંતાપ કહો, તાપ કહો, ગરમી કહો, એ કાર્ય કરે છે। ઇંધન અનપેક્ષમ, ઇંધન એટલે બળતણની અપેક્ષા વગર જ ઉનાળાની રાત્રે અગ્નિ સંતાપ આપવા રૂપી, ગરમી ગરમ લગાડવા રૂપી પોતાનું કાર્ય કરે છે। તો આ કેવું કેવો અગ્નિ છે, ઉષ્મ રૂપમ પ્રકાશહીનમ, ઉષ્મા રૂપ છે, ગરમી રૂપ છે, પણ પ્રકાશ વગરનો છે, એવો અગ્નિ ઉનાળી રાત્રે આપણને સંતાપ આપે છે, એટલું કામ કરે છે અગ્નિ, એટલું કામ કરે છે। પછી આ શ્લોક માંગે છે વિશ્વમ સદસતાત્મકમ। તથૈવ તે જ રીતે સ્વપ્ન સ્થિત આત્મા, સ્વપ્નમાં રહેલો આત્મા, કેવો આત્મા, મનોવિશિષ્ટ, મનરૂપી વિશેષતા ધરાવનારો આત્મા, મનરૂપી વિશેષણ ધરાવનારો આત્મા। તો જેવી રીતે અગ્નિ પાસે બળતણ રૂપી સામગ્રી નથી, છતાં પણ કેવી રીતે આપણને સંતાપ આપવા રૂપી કાર્ય કરે છે, તેમ આત્મા પાસે પણ સ્વપ્નમાં કોઈ સામગ્રી નથી। સર્જન કરવા દેશ જોઈએ, કાળ જોઈએ, આવું જોઈએ ને, સર્જન કરવા દેશ, માયા કલ્પિત દેશ કાળ કલના વૈચિત્ર ચિત્રીકૃતમ, ભગવાન આ માયાથી પહેલા દેશ અને કાળની રચના કરે, એ બેના સંયોગ ત્યાં ચિત્ર વિચિત્ર વૈવિધ્યપૂર્ણ જગત રહેશે। દેશને કાળના જ લઈને એમાંથી જ ઘડે છે ભગવાન જગત, આ જગત છે અને દેશ અને કાળનું ઘડાયેલું છે। માયા કલ્પિત દેશ કાળ કરના વૈચિત્ર ચિત્રીકૃતન,
तो देश ने काना भिन्न भिन्न प्रकार ना मिश्रण से आ वैविध्य पूर्ण जगत भगवान बना रहे, पता नहीं माया से। तो आज देश का भी लौकिक के सामग्री न थी, जो कुंभार है घड़ो रचवो हो तो इन्हें उपादान कारण जो ये स्थल जो ये अभी सामग्री जो है ना समय जो ये स्वप्न मां आ कोई प्रकार लौकिक के सामग्री उपलब्ध न थे। आत्मा मन रूपी विशेषता था वैसे, परंतु आ कोई लौकिक सामग्री धरा होता न थे। स्वप्न स्वप्न स्थित तथा आत्मा सर्व कारण वर्जित सृजन करना माटे जे सामग्री जो ये कोई सामग्री इन पास नहीं। इतना तो न्याय को प्रश्न पूछे ना किमी है किं काय है सखलु किं उपाय त्रिभुवनम किमा धारो धाता सृजति किं उपादान इति है। तमारो ईश्वर जगत सृजन केम का इन्हें सामग्री शू छे किमी है कई प्रकार इच्छा थी प्रेरणा केवी चेष्टा करे ने किं काय है इनी पास काय दशा है नहीं। आ कुंभार तो घड़ो सजवो हो इनी पास तो काय जो है शरीर जो है इच्छा जो है चेष्टा जो है किमा धारो धाता पोताना भाड़ा में बेसी ने ये सर्जन करे सो क्यों उपादान इनी पास माटे नु उपादान कारण हो इनी पास पेलो चाकड़ो हो साधन हो। तमारा भगवान पास सृष्टि सर्जन का क्या साधन है नहीं तो क्यों सर्जन कर सके बात सारी से तर्क ऐश्वरीय त्वयी भगवान ईश्वर के वजह तर्क भी पार चलो पर स्वप्न में जो आत्मा कोई प्रकार नहीं आ बदी व्यावहारिक साधन सामग्री वगैरह टूक में त्या हॉल नु सर्जन करो हो तो ईटो चून बुझे ये कशा वगैरह त्या प्रवचन आप तो बता जाहरात कर वगर निमंत्रण पत्रिका मोकलिया वगर कशु कर वगर एम्पलीफायर कशु लावे वगर स्वप्न में बधु करे। स्वप्न सर्जन माटे जे बड़ी सामग्री सामग्री वगर अपन करे स्वप्न में लौकिक सामग्री हीनो भी आत्मनैव सूक्ष्मं रथादिकं सृजति न तत्र रथाः त्यां रथ नथी त्यां आगळ घोड़ाओ नथी त्यां रस्ताओ नथी छतां छे बधुं। तो हमेशा रथनुं दृष्टांत एटले मने लागे उपनिषदमां आ रथनुं दृष्टांत आपे केवी रीते स्वप्नमां आ माणस रथनुं घोड़ाओनुं માર્ગનું સર્જન કેવો કરતો હતા આ કશી સામગ્રી વગર સર્જન કરે છે એ કેવું રથ છે સૂક્ષ્મમ રસાદિકમ સૃજતે આ સ્થૂળ રસાદ રસ નથી આપણે આ જ્ઞાનેન્દ્રિય વડે જેનો અનુભવ કરી એવા સ્થૂળ રથ ઘોડા વગેરે નથી પણ ત્યાં સૂક્ષ્મ રથ છે ઘોડાઓ છે માર્ગ છે વિષયો છે। तो केवी रीते आ बधुं सर्जन करवा माटे लौकिक सामग्री जोईए रथनुं सर्जन करवा लाकड़ो वगैरह जोईए ए बधी सामग्री वगैरह केवी रीते आत्मा स्वप्नमां आ बधा स्वप्नना सूक्ष्म जगतनुं सर्जन करे छे। अग्नि जेवी रीते बर्तन रूपी सामग्री वगैरह ज केवी रीते संताप आपे छे ने એટલે સંતાપ આપવાનું પોતાનું કાર્ય અગ્નિ કરે છે બળતણો બી સામગ્રી વગર અગત્યનું છે નહીં તો બળતામાં લાકડો વાળો ત્યારે અગ્નિ પોતાનું સંતાપ આપવાનું કામ કરે ને આ તો જો ઉનાળાનો અગ્નિ એમ જ કરે છે તેવી રીતે સ્વપ્નની અંદર પણ આત્મા પાસે સ્વપ્ન જગતનું સર્જન કરવા માટે કોઈ પણ વ્યવહારિક સામગ્રી નથી છતાં ત્યાં સૂક્ષ્મ સૃષ્ટિનું સર્જન કરે છે। आत्मा एव सृजति स्वयं पोताना वडे सर्जन करे छे एटले तदात्मानज्ञ स्वयं कुरुत तेमां तैत्तिरीय उपनिषद कहे के आत्मा स्वयं सर्जन करी पोते सृष्टि बनी गया
તેમ સ્વપ્ન નિંદર પણ આત્મા સ્વયં પોતાના વડે અર્થાત કોઈ પ્રકારની સામગ્રી વગર કોઈ પ્રકારની સહાય વગર જ સ્વપ્ન જગતનું સર્જન કરે છે. એને આપણે સૂક્ષ્મ કેમ કહીએ છીએ? સ્વપ્ન જગત આપણે સૂક્ષ્મ કહીએ કેમ? તસ્ય કાર્યસ્ય એષા એવ સૂક્ષ્મતા યત બાહ્ય સામગ્રી અનપેક્ષત્વમ. પેલા ઉનાળાની રાતના અગ્નિને આપણે સૂક્ષ્મ અગ્નિ કહી શકીએ, કારણ કે દેખાતો નથી, કાર્ય કરે છે પણ વ્યક્ત નથી. તેવી રીતે આ સ્વપ્નમાં જગત છે, સૂક્ષ્મ જગત છે કે સ્થૂળ જગત છે? એ સૂક્ષ્મ જગત છે. કેમ કહો છો એવી રીતે? બાહ્ય સામગ્રી અનપેક્ષત્વમ, બહારની સામગ્રીની જરૂરિયાત વગર સ્વપ્ન જગતનું સર્જન કરવામાં આવ્યું છે. મારે સ્વપ્ન જગત કેવું છે? સૂક્ષ્મ છે. બહારની સામગ્રીની મદદથી જે સર્જન કરવામાં આવ્યું કેવું હોય? સ્થૂળ જગત હોય. બહારની સામગ્રીની જરૂરિયાત વગર સર્જન થાય માટે સ્વપ્ન કેવું છે? સૂક્ષ્મ જગત છે. તસ્ય કાર્યસ્ય ઈશા એવ સૂક્ષ્મતા યત બાહ્ય સાધન સામગ્રી અનપેક્ષત્વમ. એતાદૃશી સૂક્ષ્મતા એવ છે સ્વપ્નસ્ય મિથ્યાત્વે હેતુ કૃતા. બ્રહ્મસૂત્રમાં ચર્ચા આવે છે સ્વપ્ન વિશેની, કે સ્વપ્ન જગત છે એ સત્ય છે કે મિથ્યા છે? વેદાંતિન કહે છે કે સ્વપ્ન જગત મિથ્યા છે. પૂરું પછી કહે છે સ્વપ્ન જગતમાં સત્ય છે. તો ત્યાં સ્વપ્ન મિથ્યા છે એ કઈ રીતે બતાવ્યું? માંડવી કાર્યક્રમમાં જરા જુદી રીતે બતાવ્યું, પણ બ્રહ્મસૂત્રમાં બતાવવાની આ બીજી રીત છે કે સ્વપ્ન જગતનું સર્જન જે થયું એ બહારની સાધન સામગ્રી વગર થયું, માટે સૂક્ષ્મ છે. આ નિયમ કયો? બાહ્ય સાધન સામગ્રીથી જેનું સર્જન થાય એ સ્થૂળ છે, અને એ સામગ્રી વગર જેનું સર્જન થાય એ સૂક્ષ્મ છે. એતાદૃશી સૂક્ષ્મતા એવ સ્વપ્નસ્ય મિથ્યાત્વે હેતુ કૃતા. આ પ્રકારની સ્વપ્ન મિથ્યા છે એના કારણ રૂપે આ પ્રકારની સૂક્ષ્મતા બતાવી કે વાહની સાધન સામગ્રી પર સર્જન થયું છે. તો સૂત્ર કહ્યું માયા માત્રમ તુ કારસ્નેન અનભિવ્યક્ત સ્વરૂપત્વાત ઇતિ સૂત્રે. બ્રહ્મસૂત્રમાં એક સૂત્ર આવે છે, આ કેવું છે? સિદ્ધાંત સૂત્ર છે. આગળ બે સૂત્ર આવી ગયા, આ ત્રીજું સૂત્ર છે. પહેલા બે સૂત્ર આવ્યા જેમાં દલીલ કરવામાં આવી કે સ્વપ્ન જગત સત્ય છે, એ પણ દલીલ કરવામાં આવી. તો કહ્યું ભાઈ કે કેમ સ્વપ્ન હોય, સત્ય કેવું થાય? સ્વપ્ન રથ છે, એનો ઘોડા બધું છે. સ્વપ્ન જગતનું સર્જન ક્યાં થાય છે? હિતા નામની નાડીમાં થાય છે. સ્વપ્નના સર્જન, સ્વપ્ન અનુભવ દરમિયાન મન છે કે આત્મા છે હિતા નામની નાડીમાં હોય છે. એ તો એવી આપણા આ વાળાના આપણા સોમા ભાગની એટલી બધી સૂક્ષ્મ, ત્યાં રસ અને ઘોડા ક્યાં હોય છે? સમૃતત્વે હેતુના અત્યંત સંકુચિત સ્થળ છે, અને માટે આ રથ ઘોડાઓને સમાવવાની કોઈ સંભાવના નથી. માટે ત્યાં ખરા રથ ઘોડા નથી. પછી પેલું કે પણ ખરા રથ ઘોડા છે, સ્વપ્ન વખતે બહાર જાય છે ખરેખર ને તે અનુભવ કરે છે સ્વપ્નમાં. તો એ સ્વપ્નમાં માણસ કુરુપંચાળની અંદરથી પછી કંઈક મગધ દેશમાં ગયો હોય સ્વપ્નમાં. સૂતો છે ક્યાં? કુરુ દેશમાં સૂતો છે. સ્વપ્ન ક્યાંનું આવ્યું? મગધ દેશમાં છે. ઉઠે ત્યારે ક્યાં ઉઠે છે? મગધમાં નથી ઉઠતો. ક્યાં ઉઠે છે? કુરુમાં ઉઠે છે, કુરુપંચાળમાં ઉઠે છે. તો ઉપરાણ એ કઈ ઘડી જેટલું સ્વપ્ન ચાલતું હોય પણ ક્યાં જઈને આવે? એટલે ત્યાં દેશ નથી, દેશ નથી એટલે સ્થળ નથી. આ રથ અને ઘોડાઓને સમાવવાનું સ્થળ નથી, કારણ કે હિતા નામની નાડીમાં છે. અને કુરુમાંથી મગજ જવાનો સમય કળા પણ નથી ને, કે જાય આ બધું જુએ ને પાછો આવે.
लेकिन स्वप्न में आ व्यावहारिक देश के कारण सामग्री नहीं छता है स्वप्न जगत है मार जगत क्यों आ जगत आने कदा जुदू जगत है आ स्थूल जगत से सूक्ष्म जगत है माया मात्रम तू आ स्वप्न क्यों माया मात्र तू एम कर पूर्व पक्ष की व्यावृत्ति करे कि नहीं नहीं परंतु आ माया मात्र से माया मैं सर्जाय माया मात्रमिदं द्वैतम अद्वैतम परमार्थतः सूत्र आप क्या मंडूक कार्य का इदम द्वैतम माया मात्र माया से सर्जाय कार्स्नेह अनभिव्यक्त स्वरूपत्वात् कृष्णता एंड पूर्णता कृष्ण पूर्ण कार्ष्ण्यम पूर्णता कार्ष्ण्य है ना संस्कृत में क्या बोले रचना और संवेद में ना कृष्ण कार्ष्ण्य ये बने नाम बने कार्ष्ण्य है ना अनुव्यक्ति स्वरूप अनुव्यक्त स्वरूपत्व त्याग देश काल आदि संपत्ति अबाध रूप तभी कभी देश में स्वप्न में देश काल तो शायद स्थल हो समय हो तो हो केम कहो छो के स्वप्न में तमारे स्वास्थ्य देश का नहीं तो के अबाध रूप संपत्ति जो है परमात वस्तु धर्म है जागृत ना देश का क्या वैसे बाधित थता नहीं जिस स्थल से आज काले हो इन स्थल रहे छे मारे मारे तमारे पर बधाय माटे स्वप्न नो देश का जो जागी हो त्यारे देश काल रहता नहीं स्वप्न कदा थोड़ी मिनिट में आवी हो त्यारे दादा ने मळ्यो ने पिताजी ने मळ्यो ने मारा पौत्र ने मळ्यो बधाय केटी पांच मिनिट मळी छे का होय एकानो बाद थई जाय छे स्थनो बाद थई जाय छे एने साचा देश का क्या कहवाय अबाधी तो एने साचा कहवाय स्वप्न में देश का खरा तो खरा कहवाय छे ए कल्पित छे कारण के बाधित थई जाय छे જેવા જાગીએ ત્યારે એ દેશ કાળ રહેતા નથી એ લોટરી રહેતી નથી એ કરોડપતિ ભલે સ્વપ્નમાં તમે ગયા કોણ બનેગા કરોડ કરોડપતિમાં તમારો ચાન્સ લાગી ગયો અને ફટાફટ બધા ઉત્તર આપી દીધા લોક ક્યાં જાય ક્યાં જાય બહાદુર જવાબ કરોડ રૂપિયા મળી ગયા ઉઠો ત્યારે કેવું છે અબાધિત નથી બાધિત બાધ એવું કે છે બાધિત થાય જો એમ મિથ્યા કહેવાય એટલે સાચી સામગ્રી કાર્સને ને ત્યાં સાચી સામગ્રી નથી અબાધિત સામગ્રી નથી અનભિવ્યક્ત સ્વરૂપત્વાદ ટૂંકમાં આ દેશ કા વગેરે ત્યાં આગળ એના પૂર્ણ માત્રામાં અભિવ્યક્ત થતા નથી હોતા અબાધિત અભિવ્યક્ત થતા નથી હોતા એના માટે જે સામગ્રી સ્વપ્નમાં છે એ કેવી છે એ વાસ્તવિક નથી એ તો કલ્પિત છે સ્વપ્ન જગત મિથ્યા છે માયા માત્ર છે અથવા પ્રાતિભાષિક એવા સ્વપ્ન ન વ્યવહારિક મારે સ્વપ્ન કેવું છે પ્રાતિભાષિક છે વ્યવહારિક નથી આવું ત્યાં આગળ સિદ્ધ કરવામાં આવે એટલે સિદ્ધમ એ ટીકાકાર એ સૂત્રનો અહીંયા આગળ ઉલ્લેખ કરે છે આ પ્રકારે ગ્રંથકારે સમજાવ્યું કે કેવી રીતે મન છે તો સંસાર છે સ્વપ્નમાં મન છે તો કેવું જગત છે સૂક્ષ્મ જગત છે સુષુપ્તિ મન નથી મળે ત્યાં સૂક્ષ્મ કે સુર કોઈ જગત નથી પણ સ્વપ્નમાં મન છે ભલે બહારની સામગ્રી ના હોય તોય ત્યાં સર્જન છે એ સર્જન કહે છે મનની કલ્પના છે માયા માત્ર છે મિથ્યા છે પરંતુ સ્વપ્નના દૃષ્ટાંતથી પુરવાર કરવામાં આવ્યું કે સૃષ્ટિ છે એ મનની કલ્પના છે મનો ધ્યારો મન છે તો સૃષ્ટિ છે તો સંસાર છે પછી કહે બાહ્ય સામગ્રી સાપેક્ષત્વે સ્થૂલામ જાગ્રત સૃષ્ટિ ઉત્પાદયતે આ સ્થૂળ સૃષ્ટિ છે કેવી છે જાગ્રતની સ્થૂળ સૃષ્ટિ કહો વ્યવહારિક સર્જન કહો ઈશ્વર સૃષ્ટિ કહો છે તો મિથ્યા
तो मिथ्या ने अंदर आ बे कक्षा कहवामां आवे, प्रातिभाषिक अने व्यावहारिक बंने मिथ्या छे। छतां पण थोड़ो भेद छे। क्यों भेद छे? आ व्यवहार योग्य छे। टूंकमां आ जागृत अवस्थामां जे सृष्टि छे ए मारे तमारे बधाने व्यवहार माटे योग्य छे। जे टेबल मने देखाय छे ई टेबल तमने देखाय। સ્વપ્નમાં તો મારું પોતાનું જગત હોય ત્યાં બીજા કોઈને પ્રવેશ નથી। જાગૃતમાં આ કેવી છે? ઓબ્જેક્ટિવ રિયાલિટી, વ્યવહારિક સત્તા, વ્યવહાર યોગ્ય છે। તો આપણું મનનું સર્જન છે। પહેલા સ્વપ્ન કેમ કહ્યું? સ્વપ્ન મનનું સર્જન છે એ સમજવું બહુ સરળ છે। તો કેવી રીતે સ્વપ્ન અધૂરા દેશકાળ કે મિથ્યા દેશકાળની સામગ્રી વડે જાગૃત મિથ્યા જગતનું સર્જન કરે છે, તેવી જ જાગૃતમાં એ સ્વપ્નનું સર્જનની પ્રક્રિયા સમજીએ તો પછી જાગૃત સમજી શકાય। એ પહેલા સ્વપ્નની વાત કરે પછી જાગૃતની વાત કરે છે। બાહ્ય સામગ્રી સાપેક્ષત્વેને સ્થૂલાન જાગૃત સૃષ્ટિ વ્યુત્પાદયતિ। બાહ્ય સામગ્રી સાપેક્ષત્વેને આ સ્થૂળ જગતનું સર્જન કરવું હોય તો બહારની સામગ્રીની જરૂરિયાત છે નહીં, દેશ કાળ વગેરે સામગ્રીની જરૂરિયાત છે। તમને સ્થળ જોઈએ, કાળ જોઈએ, ઉપાદાન જોઈએ, નિમિત્ત બહુ જોઈએ તો આ સ્થૂળ જગતનું સર્જન થાય। પછી ક્યારે થાય? મન હોય ત્યારે। જાગૃત જગત પણ ક્યારે છે? મન છે ત્યારે। એથી ઉત્પાદયથી શિષ્ય રહી હતી તો 308માં શ્લોકમાં કહે, શિષ્ય ત્રયથાવન્ને ઇંધનાનિ સમાશ્રિતઃ દેશકાલાનિ સાપેક્ષઃ શીતં હરતિ જંતુનાં અત્યંત નિકટસ્થિતઃ તથા જાગરણેપ્યાત્મા સ્થૂલં દેહં સમાશ્રિતઃ દેશકાલાદિ સાપેક્ષઃ સુયત્યેતન્ન ચાન્યથા। પાછો અગ્નિ આવ્યો, પેલો કયો છે? નિદાગ, ઉનાળામાં રાત્રિનો અગ્નિ જે છે ને, ગ્રીષ્મ ઋતુ રાત્રિનો અગ્નિ વાત કરી, હવે કેવો અગ્નિ? શિશિરે શિયાળાનો અગ્નિ। યથાવન્ની ઇંધનાની સમાશ્રિત, કેમ શિયાળાને કેમ કહ્યું? શિયાળામાં રાત્રે ઘામ નથી થતો એટલા માટે ઉનાળાનો અગ્નિ છે ને, એ તો કાષ્ઠરૂપી સાધન વગેરે જ કેવી રીતે સંતા આપવાનું કામ કરે છે, કામ થાય સામગ્રી વગર કામ થવું, એનું દ્રષ્ટાંત આપે। તેવી રીતે સામગ્રી વગર મન સ્વપ્ન સર્જન કરે છે, એવું દ્રષ્ટાંત આપે। સામગ્રી સહિત કામ કરવું શિયાળામાં, શિયાળામાં દિવસનો કે રાત્રિનો અગ્નિ આપણને રાત્રિનો અગ્નિ ઘામ પહોંચાડે, સંતાપ કરી શકતો નથી, એને શું જોઈએ? સામગ્રી જોઈએ। કેવું? ઇંધનાની સમાશ્રિત, ઇંધન બળતણ, બળતણ રૂપી સામગ્રીના અપેક્ષાએ સામગ્રી હોય એની સહાયથી શીતમ હરતિ જંતુનામ, જંતુનામ શીતમ હરતિ, તો પ્રાણીઓનો ઠંડી છે એ દૂર કરે છે। યથા શિશિર ઋતુ વન્યહી શીતહરણ લક્ષણ કાર્યમ કુર્વન, અગ્નિનું કાર્ય શું છે? શીતળતાનું હરણ કરવું, ઉષ્ણતા પ્રદાન કરવી, શીતળતાનું હરણ કરવું, ક્યારે કરી શકે? ઇંધન રૂપી સામગ્રી હોતા, ઇંધન લક્ષણ ઉપકરણ સાનિધ્યમ છે। વળી પાછું બે વસ્તુ જોઈએ, અગ્નિને આપણી ઠંડી દૂર કરવા માટે એક તો બળતણ જોઈએ, બીજું સામીપ્ય જોઈએ, ત્યાં તો આપણે તમે અહીં ઊભા હો તો કશું ના થાય, એટલે અત્યંત નિકટ સ્થિત તાપણી કર્યા પછી પણ નિકટમાં હો તો તમને, તો તમને ગરમી પડે તો તમારી ઠંડી દૂર થાય, એટલે બે વસ્તુ જ અગ્નિને
अग्नि ने પોતાનું ઠંડી દૂર કરવાની કાર્ય કરવા માટે શિયાળામાં બે સાધનની જરૂર પડે. એક તો ઈંધન જોઈએ, બળતણ જોઈએ, બીજું શું? સામીપ્ય છે, નિકટસ્થતા. ઈંધન લક્ષણ ઉપકરણ સાનિધ્યમ ચ અપેક્ષેવ કરોતિ. એ સિવાય ન કરી શકે. જાગૃતમાં પણ આ બધી સાધન સામગ્રી વગર ન કરી શકે. ઉનાળાનો અગ્નિ કશી સાધન ઈંધન રૂપી સાધન સામગ્રી વગેરે જેવી સંતાપ કરતો હતો એમ સ્વપ્નમાં મન આ બાહ્ય સાધન સામગ્રી વગર સ્વપ્ન જગત સર્જ કરે. તો શિયાળામાં અગ્નિ જેવી રીતે આ સાધન સામગ્રી વગર શીતળતા દૂર કરવાનું પોતાનું કાર્ય ન કરી શકે તેમ જાગૃતમાં પણ મન આ બધી બાહ્ય સાધન સામગ્રી વગર સર્જન ન કરી શકે. तथा जागरणे प्यात्मा स्थूलम देहम समाशित है. तेम जागृत अवस्था वाला आत्मा है आ स्थूल देह नो आशय पेला अग्नि है बहुत आशय लेव पड़े आत्मा है स्थूल देह नो आशय लेव पड़े अने सामीप्य रूपी पण एने जरूरत होय तेवी रीते देश काल आदि सापेक्ष है. आत्मा ने जागृत अवस्था संगण देश काल वगैरह पर सामग्री जोई है. તત્તત કાર્યકર અત્યારે સૃજતે એતત ન ચ અન્યથા. એતત સૃજતે તો આ જાગૃત ટૂંકમાં જાગૃતમાં કશું સર્જન કરવું હોય કુંભારે ઘણાનું સર્જન કરવું હોય તો એને દેશકાળની સામગ્રી જોઈએ અને આ બધું માટીંગ પાટી બધું જોઈએ. ટૂંકમાં આ વ્યવહારિક બધા સાધનો હોય તો જાગૃતમાં સર્જન થઈ શકે. સર્જન કરનાર મન જ છે, જાગૃત સર્જન કરનાર પણ મન છે, સ્વપ્નનું તો મન છે, તે જ રીતે જાગૃતનું સર્જન કરનાર એ જ મન છે. ફેર એટલો જ છે કે સ્વપ્નમાં કોઈ પ્રકારની સાધન સામગ્રી વગર મન સર્જન કરે મળે એ સ્વપ્નને એ જગતને સૂક્ષ્મ કહેવામાં આવ્યું. એ જ મન આ બાહ્ય સાધન સામગ્રી સહિત આ જાગૃતનું સર્જન કરે એને સ્થૂળ કહેવામાં આવ્યું. સૂક્ષ્મતા અને સ્થૂળતાની વ્યાખ્યા કરે એમની રીતે કરે. આપણે કહીએ કે જે ઇન્દ્રિયથી જેનો અનુભવ થાય એને સ્થૂળ કહેવાય અને ઇન્દ્રિય અનુભવ એને સૂક્ષ્મ કહેવાય. આપણે એવું કહેતા હોઈએ. અમે કહ્યું બહારની સાધન સામગ્રી સહિત જેનું સર્જન થાય સ્થૂળ કહેવાય અને સાધન સામગ્રી વગર સર્જન થાય એને સૂક્ષ્મ કહેવાય. દેશારી અપેક્ષા તત્તત કાર્ય કરે. એટલે જાગૃત જગત પણ ક્યારે હોય? મન હોય ત્યારે. એટલે મન છે જ સ્વપ્ન જગતનું અને જાગૃત જગતનું સર્જન કરે છે. સુષુપ્તિમાં જ્યારે મન નથી ત્યારે સૂક્ષ્મ કે સ્થૂળ કોઈ જગત ત્યાં હોતું નથી. તો ટીકા કરે છે દેશ આદિ અપેક્ષત્વમેવ જાગૃત કાર્યસ્ય સ્થૂલત્વમ. આ જાગૃતની અંદર જે સર્જન કરવામાં આવે છે એને સ્થૂળ કહેવામાં આવ્યું. કારણ કે ત્યાં આ દેશ કાળ વગેરે સામગ્રી જરૂરિયાત છે એને સ્થૂળ કહેવામાં આવ્યું. એ સામગ્રી એવા સર્જન થાય નામ સૂક્ષ્મ, એ સામગ્રી સહી સર્જન થાય નામ સ્થૂળ. ભગવદ્ વ્યાસ સૂત્રે કાર્ષને પદે ઉક્તમ. કાર્ષને પૂર્ણતયા દેશ કાળ વગેરે અભિવ્યક્તિ ત્યાં સ્વપ્નમાં નથી, જાગૃતમાં છે. અંતેથી કીધી દ્વયો અર્થ આમ બતાવ્યો અન્વય અને વ્યતિરેક. પેલા વ્યતિરેક બતાવ્યો મન નથી તો સ્વપ્નનું કે જાગૃતનું સર્જન નથી. અન્વય બધા મન છે તો સ્વપ્નમાં જાગૃતમાં સર્જન છે. ટીકા કહે છે સૂત્રકાર આ દેવી. સૂત્રકાર આદિ એટલે કોણ? ભાષ્યકાર. તો પછી ભાઈ ટીકાકાર વગેરે ટૂંકમાં એ બધા વડે સૂત્રકારાદેવી સ્વપ્ને મિથ્યાત્વમ કાર્ષ અભાવેન યત પ્રસાદિતમ. સૂત્રકારે સ્વપ્ન જગતનું મિથ્યાત્વ કેવી સિદ્ધ કર્યું કે સ્વપ્ન જગતના સર્જન માટે આ કોઈ વ્યવહારિક સાધન સામગ્રી નથી, માટે સૂક્ષ્મ છે, માયામય છે, મિથ્યા છે. સૂક્ષ્મ છે ને મિથ્યા છે, સૂક્ષ્મ છે અને વળી મિથ્યા છે.
કહેવું છે ને તમે ઘડો બનાવો ને માટી વગર લઈને ભરતો એમ કે ઘડો ભરો સાચો છે, તો માટી બધા વગર જ ઘડો બનાવો તો એ ઘડાને શું કહેવાય? મિથ્યા જ કહેવાય, સૂક્ષ્મ કહેવાય, મિથ્યા પણ કહેવાય. સ્વપ્ન મિથ્યાત્વમ કાર્સને અભાવેણ યત પ્રસારેણ તન્ન સ્વપ્ન અભિપ્રાયણ સ્વપ્ન માત્ર. તો સૂત્રકારે જયારે સ્વપ્નનું મિથ્યાત્વ સિદ્ધ કર્યું ત્યારે માત્ર સ્વપ્ન જ એમના ધ્યાનમાં ન હતું, ત્યારે શું હતું? સ્વપ્ન દુષ્ટાને જાગૃતિ આપી મિથ્યાત્વ સાધના. વેદાંતની લોકો મને મગજમાં બહુ મોટી વસ્તુ હોય છે. સ્વપ્નનું મિથ્યાપણું જયારે સિદ્ધ કર્યું ત્યારે એની પાસે પ્રયોજન શું હતું? એ દુષ્ટાને જાગૃતનું મિથ્યા એ બતાવવા માટે. નસીબ જોગે સ્વપ્ન મિથ્યા છે એ સમજાવવું સરળ છે. કેટલાક લોકો આડાવડા દલીલો કરતા હોય છે, બાર જઈને જોઈ આવે, ઋષિકેશ જઈએ વગેરે, પછી તો એવી દલીલોનું ખંડન કરવામાં આવ્યું અને વ્યવસ્થિત રીતે ત્યાં માંડ્યો કે કાર્યક્રમમાં કરવામાં આવ્યું, એ બ્રહ્મસૂત્રમાં કરવામાં આવ્યું. અને એટલે સ્વપ્ન મિથ્યા છે એ તો આપણે સમજી શકીએ છીએ. એટલે દૃષ્ટાંત તરીકે આપ્યું કે સ્વપ્નમાં જે પ્રકારની પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ જાગૃતમાં પણ છે. અને માટે જો સ્વપ્નને મિથ્યા કહેતા હો તો જાગૃતનું મિથ્યા છે. એટલે એ અભિપ્રાયથી સ્વપ્નની પહેલાં વાત કરી ત્યાં બ્રહ્મસૂત્ર એ સ્વપ્નનું દૃષ્ટાંત લઈને જાગૃતનું મિથ્યાપણું સિદ્ધ કરવા માટે. કિંતુ સ્વપ્ન દૃષ્ટાંત એના જાગૃત આપી મિથ્યાત્વ સાધનાય, સ્વપ્નના દૃષ્ટાંતથી જાગૃતને પણ મિથ્યા સિદ્ધ કરવા માટે એવી એ ભાઈ ઈરાદાથી કરે. આશયમ સ્પષ્ટયમ એવું સૂત્રકારનો આશય ત્યાં છે. તો ભાઈ સ્વપ્નને સ્વપ્ન મિથ્યા અને જાગૃત મિથ્યા કેવી રીતે? સ્વપ્ન જાગૃતો સામ્યમ અભિનયતી, કઈ સમાનતા હોય તો સ્વપ્નમાં જેવું છે એવા જ લક્ષણો જાગૃતમાં હોય તો કહે કે આ સમાન છે. અમુક લક્ષણો પછી ખબર પડે કે એનો દીકરો લાગે છે. પેલો કે તું એનો બાપ છે એવું કહેનાર છે. ઘણી વાર દીકરા પછી બાપને ઓળખી આપે છે. એટલે કે અમુક લક્ષણો આપણને સરખા દેખાય. તેવી રીતે સ્વપ્ન તો મિથ્યા નક્કી થઈ ગયું, પણ સ્વપ્નની જાગૃતની સમાન કે સ્વપ્નમાં એવા લક્ષણો છે એવું લક્ષણો જાગૃતમાં પણ છે. અને માટે જાગૃત પણ મિથ્યા છે અભિનયથી એવું સામ્ય છે એ આપણને શબ્દોમાં વર્ણવે છે સ્વપ્નથી. સ્વપ્ને મનો યથા ભૂયાત વિશ્વમ સદસદાત્મકમ તથા જાગરણે પ્યેતદ મન એવ ન સંશયઃ. બંધનું સામે બતાવે સ્વપ્નની જાગૃતનું. સ્વપ્ને મનો યથા ભૂયાત વિશ્વમ સદ સદ અસદાત્મકમ. સત અસતના જુદા અર્થ કરી શકાય. સત એટલે હોવું, અસત ન હોવું. સત એટલે સ્થૂળ, અસત એટલે સૂક્ષ્મ, સત એટલે કાર્ય, અસત એટલે કારણ. તો કારણ કાર્ય કહેવા જગત કેવું છે? કાર્ય કારણનું બનેલું છે, સ્થૂળ સૂક્ષ્મનું બનેલું છે, હોવા ન હોવાનું બનેલું છે વગેરે. તો સ્વપ્ને મનો યથા ભૂયાત વિશ્વમ સદ સદાત્મકમ. આ સ્વપ્ન જગતમાં પણ એવું જ છે ને, કાર્ય કારણ છે, સ્થૂળ સૂક્ષ્મ છે, એ બધું છે નથી. એ સમગ્ર સ્વપ્ન જગત કોણ? મન પોતે જ બની જાય છે એ તો નક્કી થઈ ગયું કે મન છે ત્યારે સ્વપ્ન જગત છે, મન નથી ત્યારે સ્વપ્ન જગત નથી. જાગીને જોયું તો જગત દિશે નહીં. યથા સ્વપ્ને પ્રતિમાન સદ સદાત્મકમ. અને જુદો અર્થ કર્યો, અનુકૂળ પ્રતિકૂળાત્મક એવો અર્થ કર્યો. ચાલ, અસદ એટલે અનુકૂળ, અસદ એટલે પ્રતિકૂળ, સદ એટલે સ્થૂળ, અસદ એટલે સૂક્ષ્મ, સદ એટલે કાર્ય, અસદ એટલે કારણ. કાર્ય કારણાત્મકમ, સ્થૂળ સૂક્ષ્માત્મકમ, અનુકૂળ પ્રતિકૂળાત્મક, કુલાત્મકમ વિશ્વમ મન એવ મનો માત્ર એવ.
ત્યાં મનથી વધીને સ્વપ્ન બીજું કાંઈ જ નથી. મિથ્યા એથી આ વર્ગમાં રે માત્ર સ્વપ્નની કલ્પના છે, તેથી કલ્પનાને કારણે મિથ્યા છે. તથા જાગરણે પીએતત, મને એવું સમ તથા જાગરણે પીએતત, તો જાગૃત પ્રપંચો ભી, તો જાગૃત પ્રપંચ આ મનથી વધારે કાંઈ જ નથી. કદાચ આપણી સમજ માટે આટલું કહી શકાય કે સ્વપ્ન જગત છે એ વ્યક્તિગત મનનું સર્જન છે, જાગૃત જગત છે સમષ્ટિ મનનું સર્જન છે. ચાલો આટલું આપણે કન્સેશન આપ્યું. આ લોકોનું મન જ કે જો ભાઈ ઊંઘતો તારે જગતનું હતું, જાગ વધારે છે, મારે ત્યાં મનનું આ. એટલે ટૂંકમાં વેદાંતમાં ભિન્ન ભિન્ન પ્રકારના મોડેલ છે. એક છે દુષ્ટ સૃષ્ટિ, એક સૃષ્ટિ દૃષ્ટિ, એક દુષ્ટ સૃષ્ટિ. તો આપણે તો કહીશું કે એ છે કે ભાઈ સૃષ્ટ જે છે એ દેખાય છે જેમ જાગૃતમાં. ઘનઘોર વેદાંત કે નહીં નહીં નહીં, દેખાય છે માટે છે ને, જુઓ છો માટે છે, છે માટે દેખાય છે ને, જુઓ છો માટે દેખાય છે. સ્વપ્નમાં એવું છે, સ્વપ્નમાં જોઈએ છે માટે દેખાય છે, જાગૃતમાં છે તેથી દેખાય છે. આટલો ફેર છે. જાગૃતમાં સૃષ્ટિ છે માટે દૃષ્ટિ છે, સ્વપ્નમાં દૃષ્ટિ છે માટે સૃષ્ટિ છે. એટલે ઘણા આચાર્યો એ દ્રષ્ટાંત આપે છે. જેમ કે માંડવ કારિકામાં પણ માત્ર ગ્રહણ અગ્રહણ અન્યથા ગ્રહણ, સુષુપ્તિમાં અગ્રહણ છે, જાગૃત સ્વપ્નમાં અન્યથા ગ્રહણ છે, એમ કહીને બંનેને એક જ કક્ષામાં મૂકી દીધા. એટલે જુદું જુદું ક્યાં પાછું કરવું, મિથ્યા એટલે મિથ્યા, બાદ એટલે બાદ યોગ્ય. પણ જરા બધા બિચારા સામાન્ય ગૂંચવાઈ જાય માટે આપણે જરા થોડુંક વધારી અંદર કે નહીં, એવી ત્રણ સત્તા બસ સ્વીકારી, પારમાસિક વ્યવહારિક પ્રાતિમાસિક. પણ આમ જોઈએ તો ભલે પ્રાતિભાષિક ને વ્યવહારિક સત્તામાં કેટલો ફેર ખરો, પણ બહુ જાજો ફેર નહીં. ત્યાં પણ મન છે તો એ સૃષ્ટિ છે, અહીંયા પણ મન છે ત્યારે આ સૃષ્ટિ છે. ચાલો ત્યાં વ્યષ્ટિમાન, આ સમષ્ટિમાન તમારે એવું ત્યાં વ્યષ્ટિ મારા મનનું આ કલ્પના સ્વામી, કેમ હું જન્મ્યો પહેલાં બધું હતું એવું પણ થાય ને. કોણે કહ્યું હતું તું જન્મ્યો પહેલાં જગત એવું કહેનારું કોણ? કોઈ કહેનારું છે ત્યારે તે તું છે ત્યારે જ કહેનારું છે ને સ્વામી. હું ગયો જગત તો હોય છે, કોણે કહ્યું જગત છે? બીજો કહે છે તું, તારે મારે જગત ક્યાં છે? એટલે કઈ રીતે આ વસ્તુ દલીલ કરવી એ પરથી નક્કી થાય કે ઘનઘોર વેદાંત કહે કે આ જગત તો પ્રત્યેક ક્ષણે સર્જાઈ રહ્યું છે, પ્રત્યેક ક્ષણે આ મન વડે જગતનું સર્જન થઈ રહ્યું છે. પ્રત્યેક ક્ષણે જગત ક્ષણિક છે, પ્રત્યેક ક્ષણે સર્જાતો હોય છે, બીજી ક્ષણે એ સમાન હોતું નથી. એટલે આપણને જરા આ વસ્તુ સ્વીકારવી અઘરી લાગે તો આપણે થોડું સરળ મોડેલ આપવામાં આવે. પણ આવું પણ મોડેલ છે જ કે મનોમાત્ર એકદમ દ્વૈતમ. આ દ્વૈત કેવું છે? મનોમાત્ર, માત્ર મનની સર્જન, મનનું સર્જન છે. અહીં પણ કહી દેવાનું તથા જાગૃત મને એવો સંશય, જાગૃતમાં પણ આ જગત મન માત્ર છે, મન જ આ જગત છે એમાં કોઈ સંશય નથી. અત્ર સ્વપ્ન પદાર્થાનામ માયોપાદાનગત્વ પક્ષે મનઃપદમ મનઃકારણ અજ્ઞાન પરમેતિ બોધ્યમ. અમે પાછું થોડો થોડો ફેર છે આ મોડેલમાં પણ કે સ્વપ્નમાં જે સર્જન થાય છે એ સર્જનનું કારણ કયું? મન કારણ છે, કોઈ કહે અજ્ઞાન કારણ છે. એવું એવું મોડેલ છે કે સ્વપ્નનું જગતનું સર્જન કોણ કરે છે? અજ્ઞાન કરે છે, મનથી, મન દ્વારા. માયા કહો, અજ્ઞાન કહો, એટલે સૂત્રમાં માયા માત્રમ કહ્યું ને, ત્યાં મનોમાત્રમ નથી કહ્યું, કહ્યું કહ્યું માયા માત્રમ કહ્યું. એટલે કહે છે કે સ્વપ્ન માયા, માયા ઉપાદાન, એટલે માયા ઉપાદાન છે. જેમ મેં ઘડો માટી માત્ર છે, માટી શું છે? ઉપાદાન કારણ છે, એમાંથી ઘડો સર્જાયો. તેમ જગત છે બધી સર્જાયું છે, સ્વપ્ન છે કે આપણે મનમાંથી સર્જાયું તો કે નહીં,
ये पण माया अनुपादान कारण छे कि अज्ञान उपादान कारण छे। मनःपदम मनः कारण ज्ञान परम। इन टूक में आ श्लोक में जैसे ग्रंथकार मनस शब्द वापरे छे तेरे आप पेलू जो मॉडल स्वीकार हो स्वप्न जगत माया नु के अज्ञान नु परिणाम छे तो मन शब्द अज्ञान करव अज्ञान नी उपज छे के अज्ञान कम छेवड़े मन पर अज्ञान नी उपज छे के हुके अज्ञान पहला मन सर्जे ए द्वारा जगत सर्जे तू थई सके पण स्वप्न जगत ओ सर्जन छे माडे मिथ्या छे जे सर्जन होय मिथ्या जो वेदांतिन मा देव छे जे सर्जन छे ए मिथ्या छे ये नथी ये वस्तु होय ना छे आयु क्या थी हतु नहीं आवे क्या थी एम देखाय छे खाली छे ने जे नतो ये प्रकट थई या दसु समझिए कई गड़बड़ छे जगत नतु न प्रकट थयो माटे केवु जे सर्जन था मिथ्या छे એટલે મિથ્યાપણાનો નિશ્ચય કરવાની ઘણી બધી રીતો છે જે દૃશ્યંતર મિથ્યા વગેરે તત્ર હેતુ મનોમાત્ર અન્વય વ્યતિરેક અનુવધાયત્વ દર્શયન વ્યતિરેકમ તાવદાહ બે સ્વપ્ન જગત જે છે તમે એને મિથ્યા કરવાનું કારણ શું તો કે સ્વપ્ન એ મન હોય ત્યારે સ્વપ્ન જગત હોય स्वप्न में मन ना हो तो स्वप्न जगत पर ना है स्वप्न में कल्पना करो कि मन छे ने मन नहीं ये बात कैसे पछीना श्लोक में निरोधे मनसो यद्वत स्वप्ने द्वैतं न लभ्यते तथा जागरणेप्यस्य निरोधे लभ्यते नहीं। अभी कल्पना करो स्वप्न में तुम अनुभव कर रहा छो स्वप्न में तुम ध्यान करो धारो के स्वप्न में अभी स्वप्न में जागृत छो तुम तेरे अनुभव था त्या स्वप्न में जगत ना तो स्वप्न में जगत अनुभव रहा है तो चलो ध्यान करो ध्यान में वैसे ही ત્યાં સુધી બેસી ગયા કે મનને સંકેલતા 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 મનનો નિરોધ થઈ ગયો મન તો કે અટકી જ ગયું ધારો કે એવા પ્રકારના તમે એવી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એવી જાતની એકાગ્રતા તમે પ્રાપ્ત કરી હોય તો મનમાં ચિત્તને એવું એકાગ્ર બનાવી દો કે ત્યાં મન શુદ્ધિ મન પણ ના રહે નિરોધ કોને કહેવાય નિરોધ અવસ્થા મન પણ નથી એકાગ્રતા અવસ્થા મનઃ પરિણામ એકાગ્રતા મનનું પરિણામ છે કોઈ નિરોધ છે ને એમાં મન છે જ નહીં એમના યોગ ચિત્ત વૃત્તિ નિરોધ એ ચિત્ત વૃત્તિ જ નથી એવું સંભવ છે યોગી માટે ધારો કે તમે એવી રીતે સ્વપ્નમાં તમારા ચિત્તને નિરુદ્ધ કર્યું તો ત્યાં સ્વપ્ન જગત પણ નહીં દેખાય તમને ત્યાં સ્વપ્ન જગતનો પણ અનુભવ ક્યાં સુધી હોય જ્યાં સુધી સ્વપ્નનું મન હોય ત્યાં સુધી સ્વપ્નની ઇન્દ્રિય હોય સ્વપ્નનું મન હોય ત્યાં સુધી સ્વપ્ન જગતનો અનુભવ હોય પરંતુ સ્વપ્નમાં પણ જો ઇન્દ્રિયોને આપણે સંકેલી લઈએ એ દ્વારા મનને પણ સંકેલી લઈએ યદા પંચાવ તિષ્ઠંતે જ્ઞાનાની મનસા સહ બુદ્ધિશ્ચ ને વિચેષ્ટિ આ મન બુદ્ધિ ઇન્દ્રિયો બધી વસ્તુ સંકેલાય એને નિરોધ કામાં નિરોધ કરવામાં આવે મનને અટકાવી દેવામાં આવે મનને બંધ કરી દેવામાં આવે મોટી સિદ્ધિ છે આવી સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય સ્વપ્ને દ્વૈતમ ન લભ્યતે તો સ્વપ્નમાં પણ સ્વપ્નના જગતનો અનુભવ ન થાય જો સ્વપ્નમાં પણ સ્વપ્નનું મન કામ ન કરતું હોય તો સ્વપ્ન જગતનો અનુભવ ન થાય તો વ્યતિરેક કે સ્વપ્નમાં પણ મનનો નિરોધ કરવામાં આવે તો કેવું સ્વપ્નના જગતનો અનુભવ નથી થતો તથા જાગરણેપ્યસ્ય નિરોધે લભ્યતે નહીં તેમ જાગૃતમાં પણ જાગૃત અવસ્થામાં પણ મનનો અનુભવ ક્યારે જગત અનુભવ ક્યારે થાય મન કાર્ય કરતું હોય ત્યારે તો મનનો પણ નિરોધ ઇન્દ્રિયો અને મન બધાને સંકેલી લેવામાં આવે
अनमय योग आप पोताना व्यक्तित्व प्रभुत्व प्राप्त करो। इच्छा प्रमाण पोताना व्यक्तित्व ने योजु हूँ कहू प्रमाण आँखों जाए आँखों बढ़ काम करे हूँ कहू प्रमाण करे संयमयन इंद्रिय ग्राम इंद्रिय ग्राम पर एकदम नियमित नवीन प्राय बढ़ करव पड़े तो पेलू योग प्राप्त था प्रत्याहार का मार्ग इंद्रियों बड़ी पोतपोता स्थान स्थिर रही है पी धारणा ध्यान समाधि बढ़े मन पर स्थान में स्थिर थी गये तो जागरण भी अस्य निरोधे टूक में प्रश्न ये थोड़ा कि हमें आज अपने जागृत नो अनुभव करे क्यारे करे मन जयरे सक्रिय हो त्यारे એટલે માંડવિકમાં કહેવામાં આવ્યું આ જાગ્રત જગત શું છે મનનો વિલાસ છે કે માત્ર આ આ મન છે ને એના સ્પંદન જ છે મન સ્પંદન કરતું હોય ત્યારે જગત છે મન સ્પંદન કરતું બંધ થઈ જાય જગત નથી અન્વય અને વ્યતિરેક તેથી સ્વપ્ને મનો મનસો નિરોધે વિષયાકાર્તિક ક્ષય દ્વૈતમ તદ્દ વિષય નોપલભ્ય તથા જાગૃતિ આપી સ્વપ્ન જાગૃતમાં તફાવત એ જ થયો ને જેમ સ્વપ્નમાં પણ મન હોય ત્યાં સુધી સ્વપ્ન જગતનો અનુભવ હોય અને સ્વપ્નમાં મન ના હોય તો સ્વપ્ન જગતનો અનુભવ ન હોય તેમ જાગૃતમાં પણ મન છે ત્યારે જાગૃત જગત અનુભવ છે મન નથી તો જાગૃત જગતનો અનુભવ નથી આમ સ્વપ્ન અને જાગૃતની સામ્ય સમાનતા બતાવે છે જેથી આપણે નક્કી કરી શકીએ કે સ્વપ્ન જો મિથ્યા હોય તો જાગૃત પણ મિથ્યા છે કારણ કે સ્વપ્ન અને જાગૃતમાં આ બધી સમાનતાઓ છે 100-100% સમાનતા નથી તો ઘણી બધી સમાનતા છે એટલા માટે સ્વપ્ન જો મિથ્યા હોય તો જાગૃત પણ સ્વપ્ન મનની કલ્પના હોય તો જાગૃત પણ મનની કલ્પના છે સ્વપ્ન મિથ્યા હોય તો જાગૃત પણ મિથ્યા છે ॐ पूर्णमद पूर्णमिदं पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये ॐ शान्ति शान्ति शान्तिः हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।